હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારા ક્વિક જીકે ચેનલમાં. આજે આપણે આઈસ એકેડમીના ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ડિટેલમાં અભ્યાસ કરીશું ચેપ્ટર વાઇઝ, જે આવનારી બિન સચિવાલય, તલાટી મંત્રી અને જુનિયર ક્લર્કની એક્ઝામમાં ખૂબ જ આપને ઉપયોગી નીવડશે. તો ચલો મિત્રો, શરૂ કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. મિત્રો, અહીં ચેપ્ટર વાઇઝ અનુક્રમણિકા છે, આપણે જોઈ લઈએ છીએ. પ્રથમ ચેપ્ટર છે ગુજરાતની શિલ્પ અને સ્થાપત્યકલા, સેકન્ડ ચેપ્ટર છે ગુજરાતની સંગીતકળા, થર્ડ ચેપ્ટર છે ગુજરાતની ચિત્રકલા, પછી ફોર્થ છે નાટ્યકલા, ફિફ્થ છે ગુજરાતના સંગ્રહાલયો, ગ્રંથાલયો અને વિદ્યાપીઠ, ગુજરાતની વેશભૂષા, આભૂષણો અને ખાનપાન, ગુજરાતના લોકમેળા અને મહોત્સવ, ગુજરાતના લોકનૃત્ય, ગુજરાતનું લોકભરત અને મોતી પરવાની કળા. ચેપ્ટર 10 છે ગુજરાતના પ્રવાસધામો. ચેપ્ટર 11 છે ગુજરાતના સંતો અને સમાજસેવકો. ચેપ્ટર 12 છે ગુજરાતની બોલીઓ. ચેપ્ટર 13 છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના હેતુલક્ષી પ્રશ્નો. તો રોજ આપણે મિત્રો એક ચેપ્ટર વાઇઝ રોજનો એક વિડીયો બનાવીશું. તો મિત્રો, શરૂ કરીએ ચેપ્ટર 1થી. આજે આપણે ગુજરાતના શિલ્પ અને સ્થાપત્યકલા વિશે અભ્યાસ કરીશું. ચેપ્ટર 1, ગુજરાતના શિલ્પો અને સ્થાપત્ય કલા. અશોકનો શિલાલેખ મિત્રો ક્યાં આવેલો છે? અશોકનો શિલાલેખ છે જૂનાગઢમાં આવેલો છે. મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ છે. આ શિલાલેખ છે કઈ ભાષામાં કોતરાવેલો છે? યાદ રાખજો, બ્રાહ્મી અને પાલી બે ભાષામાં કોતરાયેલો છે. અશોકના શિલાલેખની શોધ કોણે કરી હતી? અશોકના શિલાલેખની શોધ કર્નલ ટોડે કરી હતી. આ શિલાલેખનો સૌપ્રથમ ઉકેલ કોણે કર્યો હતો? કે જેમ્સ પ્રિન્સેપે. મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં, એટલે રિવિઝન કરું છું કે આ શિલાલેખને સૌપ્રથમ કોણે ઉકેલ્યો હતો? તો કે જેમ્સ પ્રિન્સેપે, જેમાં ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ સુધાર કર્યો હતો કે તેઓ ગુજરાતી હતા. તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો કે અશોકનો શિલાલેખ ઉકેલનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો યાદ રાખજો મિત્રો, ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ સુધારો કર્યો હતો. અશોકનો શિલાલેખ ધર્મનો ઉપદેશ આપે છે. તમને એવું એક્ઝામમાં પૂછાય કે અશોકનો શિલાલેખ છે કોનો ઉપદેશ આપે છે? તો કે ધર્મનો. અશોકના આ શિલાલેખો તેના 14 શિલાલેખો પૈકીમાંનો એક છે, જેમાં નૈતિક નિયમો આપેલ છે. અશોકના શિલાલેખની શોધ કોણે કરી? કર્નલ ટોડે. એને ઉકેલનાર કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ. અને એમાં સુધારો કોણે કર્યો? તો કે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ. બીજો છે રુદ્રમહાલય. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? તો કે સિદ્ધપુરમાં. તમે ઇમેજમાં જોઈ શકો છો મિત્રો, સોલંકી યુગ દરમિયાન બંધાયેલા રુદ્રમહાલયમાં સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે આવેલ છે. તમને એવું પૂછવામાં મિત્રો કે કયા કાળમાં રુદ્રમહાલય બંધાયેલો હતો? તો યાદ રાખજો, સોલંકી કાળમાં રુદ્રમહાલય બંધાયેલો હતો અને તે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલ છે. રુદ્રમહાલયના બાંધકામની શરૂઆત મૂળરાજ સોલંકી દ્વારા થઈ હતી. રુદ્રમહાલયના બાંધકામની શરૂઆત કરનાર કોણ હતા? મૂળરાજ સોલંકી. પરંતુ મૂળરાજ સોલંકીના સમયમાં રુદ્રમહાલયનું કામ પૂર્ણ થઈ શક્યું નથી. આથી સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. યાદ રાખજો, કોના સમયમાં શરૂ થયું હતું? તો કે મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું અને પૂર્ણ કોણે કરાવ્યું? તો કે સિદ્ધરાજ જયસિંહે. રુદ્રમહાલય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે. રુદ્રમહાલય છે બે માળનો છે અને તેની ઊંચાઈ 150 ફૂટની છે. રુદ્રમહાલયનો ધ્વંસ કોણે કર્યો હતો મિત્રો? તો કે અલાઉદ્દીન ખિલજીએ. તમને એક્ઝામ એવું પૂછવામાં આવે કે રુદ્રમહાલયનો ધ્વંસ કરનાર કોણ હતા મુઘલ વંશનો શાસક? તો કે અલાઉદ્દીન ખિલજી. રુદ્રમહાલયનો ધ્વંસ કોણે કર્યો હતો? તો કે અલાઉદ્દીન ખિલજીએ રુદ્રમહાલયનો ધ્વંસ કર્યો હતો. 3, રાણકી વાવ. રાણકી વાવ ક્યાં આવેલી છે મિત્રો? તો કે પાટણમાં આવેલી છે. પાટણની રાણકી વાવ સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવી હતી. મિત્રો, આ પ્રશ્ન અવારનવાર એક્ઝામમાં પૂછાય છે. રાણકી વાવને તાજેતરમાં તે યુનેસ્કો દ્વારા 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ વાવ જમીનથી 7 માળ ઊંડે આવેલી છે અને આ વાવની શોધ આઝાદી પશ્ચાત થઈ હતી. તમને એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે રાણકી વાવની શોધ ક્યારે થઈ હતી? તો કે 1947, આપણે આઝાદ થયા પછી થઈ હતી.
આઈસ ફેક્ટ વાંચી લઈએ મિત્રો. વર્ષ 2014માં પાટણની રાણી કી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળ્યો છે, જે 7 માળ ઊંડી છે. મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાયેલ છે? તો કે બ્રાહ્મી અને પાલી ભાષામાં કોતરાયેલ છે. રુદ્રમહાલયનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે નિર્માણ કરનાર હતા મૂળરાજ સોલંકી. એ બાંધકામને પૂર્ણ કરાવનાર હતા? તો કે સિદ્ધરાજ જયસિંહ. 4. સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે મિત્રો? આ તો બધાને ખ્યાલ જ હશે, અમદાવાદમાં આવેલી છે. સીધી સૈયદે ભદ્રમાં લાલ દરવાજા પાસે બંધાવેલી સીધી સૈયદની મસ્જિદ તેની જાળીઓ માટે પ્રખ્યાત છે. અહીં 3 મોટી જાળીઓ આવેલી છે. સીધી સૈયદની જાળી 4 મીટર લાંબી અને 2.25 મીટર પહોળી છે. આ જાળીમાં વૃક્ષની ડાળીમાંથી રચાયેલ આકૃતિઓ આવેલી છે. સીધી સૈયદની જાળી ઈસવીસન 1572માં બંધાવી હતી, જે સળંગ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. એમાંથી આ જાળીમાંથી એક જાળીનો કટકો કાઢીને લોર્ડ કર્ઝન પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા, જે મુંબઈ જતી વખતે ભાંગી પડી હતી. ત્યારબાદ સિલ્વરની જાળી પ્રતિકૃતિ સ્વરૂપે તેઓ સાથે લઈ ગયા હતા. 5. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે મિત્રો? તો કે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું છે, મોઢેરા ખાતે. ઈસવીસન 1026 અને 1927ના સમયમાં ભીમદેવ પહેલાંએ મોઢેરાનું સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મિત્રો, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, ફરીવાર રિવિઝન કરું છું કે મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ ભીમદેવ પહેલાંએ કરાવ્યું હતું. મોઢેરાના સૂર્યમંદિરમાં કેટલા ભાગો છે? મોઢેરાના સૂર્યમંદિરમાં 3 ભાગો છે. એક તો ગર્ભગૃહ છે, બીજું અંતરાલ અને ત્રીજું સભા મંડપ. તમને એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે મોઢેરાના સૂર્યમંદિરમાં કેટલા ભાગો છે, તો યાદ રાખજો 3. મોઢેરાના સૂર્યમંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાય ને સૂર્યની પ્રતિમાના મધ્યમાં રહેલ મણી પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. કેટલી અંકિત થયેલી છે મિત્રો? યાદ રાખજો કે મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની 12 જેટલી મૂર્તિઓ છે અંકિત થયેલી છે. મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? મંદિરનું નકશીકામ છે એ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ કેટલા મંદિરો આવેલા છે? આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે મિત્રો, કે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 મંદિરો આવેલા છે. મોઢેરાનું સૂર્યમંદિર છે એ કઈ નદીના કિનારે આવેલ છે? મોઢેરાનું સૂર્યમંદિર છે પુષ્પાવતી નદીના કિનારે આવેલ છે. મોઢેરામાં દર જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. તમને એવું એક્ઝામમાં પૂછવામાં આવે કે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો કે જાન્યુઆરી મહિનામાં મોઢેરા ખાતે થાય છે. 6. અડાલજની વાવ ક્યાં આવેલી છે? મિત્રો, આ બધાને ખ્યાલ જ હશે કે અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે, અમદાવાદથી 18 કિલોમીટર દૂર. અને અડાલજની વાવ ઈસવીસન 1499માં રાણી રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી. આ વાવમાં 5 માળ છે અને 3 દ્વાર છે. વાવની કુલ લંબાઈ છે 84 મીટર છે. અડાલજની વાવના સ્થપતિ છે ભીમાપુત્ર માણસા. અડાલજની વાવના સ્થપતિ કોણ છે? ભીમાપુત્ર માણસા. વાવની અંદર સંસ્કૃત ભાષામાં લેખ આવેલ છે, જેના પરથી તેના બાંધકામની માહિતી મળે છે. 7. સુદર્શન તળાવ ક્યાં આવેલું છે મિત્રો? જૂનાગઢમાં. સુદર્શન તળાવ છે એ ગિરનાર પાસે આવેલું છે અને તે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્ત વેશ્ય બંધાવ્યું હતું. યાદ રાખજો આ પ્રશ્ન પણ મિત્રો પૂછાઈ ગયેલો છે. સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો કે હાલનું ગિરનાર, અને તેને ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો છે પુષ્પગુપ્ત, એણે બંધાવેલું છે. સુદર્શન તળાવ છે કઈ નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું છે? યાદ રાખજો સોનરેખા નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું છે. સ્કંદગુપ્તના સુબા સુવિશાક અને ચક્રપાલીએ આ તળાવનું સમારકામ પણ કરાવેલું છે. સુવિશાકે સુદર્શન તળાવનું સમારકામ સ્વખર્ચે કર્યું હતું. તમને મિત્ર એવું પૂછાય કે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે પુષ્પગુપ્ત વૈશ્ય. પછી સિંચાઈ માટે સિંચાઈ અને નહેરો કોણે નાખ્યા હતા? તો કે તુસ્ફાકે.
પછી તેનું સમારકામ અને અગાઉ કરતાં પણ સુંદર સરોવરનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે સુવિશાખે. સુવિશાખ કોણ હતો? કે સ્કંદગુપ્તનો સુબો હતો સુવિશાખ, અને તેનું સમારકામ અને ભગવાન વિષ્ણુનું મંદિર બનાવનાર હતા ચક્રપાલિત. હવે આઈસ ફેક્ટ જાણી લઈએ મિત્રો. મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાંએ અને પુષ્પાવતી નદીના કિનારે બંધાવ્યું હતું. અડાલજની વાવ ઈસવીસન 1499માં રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી. સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? યાદ રાખજો, નિર્માણ કરાવનાર હતા પુષ્પગુપ્ત. પુષ્પગુપ્ત કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા. હવે આઠ છે અક્ષરધામ. ક્યાં આવેલું છે મિત્રો? બધાને ખ્યાલ જ હશે, ગાંધીનગરમાં. ગાંધીનગરનું એક અનોખું આકર્ષણ છે અક્ષરધામ. અક્ષરધામનું નિર્માણ 2 નવેમ્બર 1992માં શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ પર 24 સપ્ટેમ્બર 2002ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. અક્ષરધામ 23 એકરના વિશાળ સંકુલમાં આવેલું છે. અક્ષરધામ રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે, જે 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબુ અને 131 ફૂટ પહોળું છે. અક્ષરધામ સંકુલમાં 7 ફૂટથી પણ ઊંચી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા આવેલી છે. ટોપિક 9. કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે મિત્રો? અમદાવાદમાં. કાંકરિયા તળાવનું નિર્માણ કુતુબુદ્દીન અહમદ શાહે કર્યું હતું. કાંકરિયા તળાવને હોજે કુતુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવ લગભગ 2 કિલોમીટર જેટલો અને વ્યાસ 650 મીટર છે. અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો. તળાવની અંદર 60 મીટર લાંબી એવી 34 બાજુઓ છે. તળાવની વચ્ચે નગીનાવાડી આવેલી છે, જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. નગીનાવાડીનું નિર્માણ કુતુબુદ્દીન અહેમદ શાહે કરાવ્યું હતું. મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, કાંકરિયા તળાવનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે કુતુબુદ્દીન અહમદ શાહે કર્યું હતું. ટોપિક 10. મણિમંદિર ક્યાં આવેલું છે? મોરબી ખાતે. મોરબી ખાતે આવેલું મણિમંદિર સૌરાષ્ટ્રની એક પ્રેમકથાનું પ્રતીક છે. અહીં આ મંદિર મોરબીના રાજવી છે વાઘજી ઠાકોર. વાઘજી ઠાકોરે પોતાના પત્ની મણિબાની યાદમાં બંધાવ્યું છે. વાઘમહેલ તરીકે ઓળખાતા આ મંદિરમાં લક્ષ્મી નારાયણ અને રાધાકૃષ્ણ વગેરે જેવા અનેક મંદિરો આવેલા છે. અહીં આ મંદિરમાં 130 જેટલા રૂમ પણ આવેલા છે. મણિમંદિરને ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ગુજરાતના તાજમહેલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે મણિમંદિરને. મણિમંદિર ક્યાં આવેલું છે? તો કે મોરબીમાં. આઈસી ફેક્ટ જોઈ લઈએ. હોજી કુતુબ તરીકે ઓળખાતું કાંકરિયા તળાવ કુતુબુદ્દીન અહમદ શાહે બંધાવ્યું હતું. વાઘજી ઠાકોરે બંધાવેલ મણિમંદિરને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે. ટોપિક 11. ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. ભારતના યુવાનોમાં શિક્ષણનો સંચાર કરવા તેમજ દેશની ક્રાંતિકારી પ્રવૃત્તિને પ્રેરણા આપવા ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ ગાંધીજી હતા. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો કે ગાંધીજી. ગુજરાત વિદ્યાપીઠ આજ રોજ પણ ગાંધી વિચારોને અનુલક્ષીને શિક્ષણ આપતી સંસ્થા છે. ટોપિક 12. સોમનાથ મંદિર. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? ગીર સોમનાથ ખાતે. સોમનાથ મંદિર ચંદ્રએ ચાંદીનું બનાવ્યું હતું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પહેલાંએ પથ્થરનું બંધાવેલ છે. સોમનાથ મંદિર મહંમદ ગજની અને અલાઉદ્દીન ખિલજીએ ધ્વંસ કર્યું હતું. સોમનાથ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા 1951માં રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયેલો છે કે સોમનાથ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા કોના હસ્તે કરવામાં આવી હતી? તો કે રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી. સોમનાથ મંદિર શૈવ સંપ્રદાયના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથના રક્ષણ અર્થે હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા હતા. સોમનાથ મંદિર હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને આવેલા છે. મિત્રો, અહીં નાનકડું એક સૂત્ર છે, ક ઈ સ. યાદ રાખજો, કહી સ. કપિલા, હિરણ અને સરસ્વતી કહીશ નદીના સંગમ સ્થાને આવેલ છે. સોમનાથ મંદિર કોણે કોણે બંધાવ્યું હતું? યાદ રાખજો, ચંદ્રએ ચાંદીનું બંધાવ્યું હતું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પહેલાંએ પથ્થરનું
પથ્થરનું બંધાવેલું હતું. ટોપિક 13. દ્વારકા મંદિર ક્યાં આવેલું છે? દ્વારકા મંદિર છે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે. ગોમતી નદીના કિનારે આવેલા દ્વારકા મંદિરને જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે, જે પદ્મનાભે બંધાવ્યું હતું. તમને મિત્રો પૂછવામાં આવે કે દ્વારકા મંદિર છે એ કોણે બંધાવ્યું હતું, તો યાદ રાખજો પદ્મનાભે. દ્વારકા મંદિરમાં દિવસ દરમિયાન 5 વાર ધજા ચડાવવાનું મહત્વ છે. દ્વારકા મંદિરમાં દિવસ દરમિયાન 5 વાર ધજા ચડાવવાનું મહત્વ છે. દ્વારકા મંદિરમાં કુલ 60 થાંભલા પર ઊભું છે. દ્વારકા મંદિર છે એ 7 માળનું છે. વડનગરનું કીર્તિ તોરણ વડનગર ખાતે આવેલું છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ કીર્તિ તોરણ મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ છે. સોલંકી રાજાઓ પોતાની વિજયની સ્મૃતિ રૂપે તોરણો બંધાવતા હતા. વડનગરના કીર્તિ તોરણની ઊંચાઈ 40 ફૂટની છે અને જે રેતિયા પથ્થરોનું બનેલું છે. આ તોરણના બંને સ્તંભ પર સુંદર મનુષ્યની આકૃતિ આવેલી છે. આ તોરણને જોવા દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવેલા છે. મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે વડનગરનું કીર્તિ તોરણ ક્યાં આવેલું છે, તો કે વડનગર ખાતે. ટોપિક 15. ધોળાવીરા કચ્છ. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. સૌ પ્રથમ ઈસવીસન 1967માં ધોળાવીરામાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા. હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાં મળ્યા હતા, તો કે ધોળાવીરામાં. ઈસવીસન 1991થી વ્યવસ્થિત રીતે ધોળાવીરાનું સંશોધન કાર્ય જગપતિ જોશી અને રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન હેઠળ થયું હતું. ધોળાવીરા છે એ 3 વિભાગમાં વહેંચાયેલ નગર છે. ધોળાવીરા નગર આયોજન માટે પ્રખ્યાત છે. ધોળાવીરાનો વિસ્તાર 775 મીટર પશ્ચિમે અને 600 મીટર ઉત્તર દક્ષિણે છે. ધોળાવીરામાં નગર આયોજન છે સંરક્ષણની દ્રષ્ટિએ ચારેય દિશાએ નગરના 4 દરવાજા હતા. ધોળાવીરાને સ્થાનિક લોકો શું કહે છે? ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે. ટોપિક 16. લોથલ. લોથલ ક્યાં આવેલું છે, તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. સિંધુખીણની સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ પૂછાય તો લોથલ યાદ રાખજો મિત્રો, અને હડપ્પા સંસ્કૃતિનું પૂછાય તો ધોળાવીરા કચ્છ, જે ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. ઇમેજમાં જોઈ શકો છો મિત્રો, લોથલ છે એ સિંધુખીણની સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ છે અને અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે આવેલ છે. લોથલનો અર્થ થાય છે લાશોનો ઢગલો. લોથલનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2450 થી 1900 સુધીનો માનવામાં આવે છે. લોથલમાં સૌપ્રથમ માનવનો વિકાસ થયો હશે, પરંતુ પૂર જેવી સ્થિતિના કારણે તેમનો નાશ થયો હશે તેવું માનવામાં આવે છે. લોથલમાં અંતિમ સંસ્કાર અને અગ્નિ સંસ્કાર અને દફન વિધિ એમ બંને વિધિ પ્રચલિત હતી, પરંતુ હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. લોથલના બધા રસ્તા એકબીજાને કાટખૂણે મળતા હતા. અહીંના મકાનો મોટા અને ગટર વ્યવસ્થા પણ જોવાલાયક છે. લોથલમાં મોટા સ્નાનાગરો પણ મળી આવ્યા છે. લોથલના મકાનો છે એ કઈ ઈંટના બનેલા હતા, તો કે લોથલના મકાનો છે પકવેલી ઈંટ દ્વારા બનેલા હતા. લોથલમાં વાસણ બનાવવા માટે માટી, પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો હતો. લોથલમાંથી મુદ્રાઓ, શતરંજની રમત, માપવા માટે ઉપયોગમાં લેવાતી માપપટ્ટી પણ મળી આવી હતી. આ માપપટ્ટી છે હાથી દાંતમાંથી બનેલી હતી. લોથલમાં સારા કારીગરો પણ હોવાનું માનવામાં આવે છે. લોકો વૃક્ષ, પશુઓ, સર્પ અને વાસણની પૂજા કરતા હોવાનું મનાય છે. ઈસવીસન 1879માં લોથલ એક બંદર હતું. તે પહેલાં દરિયાથી માત્ર 5 કિલોમીટર દૂર હતું, પરંતુ હવે 18 કિલોમીટર દૂર છે. લોથલના સંશોધન કાર્યમાં કોણે પોતાનું યોગદાન આપ્યું છે, તો યાદ રાખજો મિત્રો, SR રાવ. આ પ્રશ્ન પણ મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ટોપિક 17. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં છે. ભારતમાં સામર્થ્યની અનુભૂતિ કરાવતા અને એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2013ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી પર આવેલા સાધુ બેટ પર આકાર લેવા જઈ રહી છે, જે વિશ્વની 3જા નંબરની સૌથી ઊંચી પ્રતિમા હશે. સરદાર સરોવરની આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે.
અહીં 450 ફૂટની ઊંચાઈ પર દર્શક ગેલેરીમાં સરદાર પટેલના જીવન દર્શનની વિગતો આધુનિક ટેકનોલોજી વડે દર્શાવવામાં આવશે. હવે આઈસ ફેક્ટ વિશે જાણી લઈએ મિત્રો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા ઈસવીસન 1920માં થઈ હતી. સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની કાળા રંગની મૂર્તિ પણ આવેલી છે. મિત્રો, તમને એવું પૂછે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર કયા નામે ઓળખાય છે? તો યાદ રાખજો, જગત મંદિર. હવે આપણે ચર્ચા કરીશું ગુજરાતના સ્થપતિઓ છે. પ્રથમ છે પ્રભાશંકર સોમપુરા. તો પ્રભાશંકર સોમપુરાનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં થયો હતો. સોમનાથ મંદિરના નિર્માણ કાર્યમાં કોનો અનન્ય ફાળો છે? તો યાદ રાખજો, પ્રભાશંકર સોમપુરાનો સોમનાથ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો છે. તેમણે શિલ્પ સ્થાપત્યના અનેક ગ્રંથો પણ લખ્યા છે. તેમણે બાંધેલા મંદિરોમાં ભગવાન લકુલીશ મંદિર, કાયાવરોહણ, રાણી સતી મંદિર જે અમદાવાદ ખાતે આવેલું છે, અંબાજી મંદિર, પંચાસર દેરાસર મુખ્ય છે. આઈસ ફેક્ટ જાણી લઈએ મિત્રો. પ્રભાશંકર સોમપુરાને શિલ્પ વિશારદની પદવી મળેલ છે અને દીપારણવ ગ્રંથના રચયિતા કોણ છે? તો કે પ્રભાશંકર સોમપુરા. યાદ રાખજો, દીપારણવ ગ્રંથના રચયિતા કોણ છે? પ્રભાશંકર સોમપુરા. બીજું, બાલકૃષ્ણ દોશી. ઈસવીસન 1927માં બાલકૃષ્ણ દોશીનો જન્મ કયા થયો હતો? તો કે પુણેમાં. તેમણે હંમેશા સુનિયોજિત શહેર, રસ્તા અને મકાનો માટે સંશોધન કાર્ય કરતા હતા. તેમના પ્રયાસોથી અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર આજે ભારતભરમાં પ્રખ્યાત છે. મિત્રો, એવું પૂછાય કે અમદાવાદમાં આવેલી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર આજે ભારતભરમાં કોના દ્વારા પ્રખ્યાત છે? તો કે બાલકૃષ્ણ દોશી દ્વારા. ચંદીગઢે ગાંધીનગરના વિકાસમાં બાલકૃષ્ણ દોશીનો પણ અનન્ય ફાળો છે. આઈસ ફેક્ટ જાણી લઈએ મિત્રો. બાલકૃષ્ણ દોશીએ વાસ્તુશિલ્પ નામના સંસ્થાની સ્થાપના કરી હતી. અમદાવાદમાં આવેલા સંસ્કાર કેન્દ્રના નિર્માણ કાર્યમાં પણ તેમણે અનન્ય ફાળો આપ્યો હતો. ત્રણ, કાંતિભાઈ પટેલ. ઈસવીસન 1925માં જન્મેલા કાંતિભાઈ પટેલનું મૂળ વતન ખેડા જિલ્લાનું સોજિત્રા ગામ હતું. વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની 4 મીટર ઊંચી પ્રતિમાના તેઓ સ્થપતિ હતા. તેમણે બનાવેલા સ્થાપત્યમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમણે અમેરિકામાં ગાંધીજીની 2.5 મીટર ઊંચી પ્રતિમાની રચના પણ કરેલી છે. મિત્રો, નોટ ડાઉન કરજો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે કોણે અમેરિકામાં ગાંધીજીની 2.5 મીટર ઊંચી પ્રતિમાની રચના કરેલ છે? તો કે કાંતિભાઈ પટેલ. ઈસવીસન 2004માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ પણ મળેલ છે. 4, જસુબેન શિલ્પી. શિલ્પ સ્થાપત્યના સિદ્ધ હસ્ત એવા જસુબેન શિલ્પીનો જન્મ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં થયો હતો. તેઓ અમદાવાદમાં બનાવેલી ઝાંસીની રાણીની ભવ્ય પ્રતિમાથી સુપ્રસિદ્ધ થયેલા અને મૂર્તિ માટે એમણે 2005માં લિમ્કા બુકમાં સ્થાન પણ મેળવ્યું હતું. તેઓ લોકનેતાઓ અને ઐતિહાસિક પ્રતિભાઓના સ્કલ્પચર બનાવવા માટે પ્રખ્યાત હતા. એમણે 500થી વધારે સ્કલ્પચર પણ બનાવ્યા હતા. તેમણે બનાવેલી 25 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાને નર્મદા નિગમે કેવડિયા કોલોની ખાતે મૂકેલી છે. તેમને બ્રોન્ઝ વુમન્સ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બ્રોન્ઝ વુમન્સ ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે જસુબેન શિલ્પીને. 5, રતિલાલ કાંસોદરિયા. ઈસવીસન 1961માં રતિલાલ કાંસોદરિયાનો જન્મ રાજકોટના પ્રેમગઢ ગામે થયો હતો અને રતિલાલ મુખ્યત્વે ધાતુશિલ્પ સાથે સંકળાયેલા હતા. મિત્રો, એવું પૂછે કે ધાતુશિલ્પ સાથે સંકળાયેલા કોણ હતા? તો કે રતિલાલ કાંસોદરિયા. રામસિંહ માલમ. કચ્છ જિલ્લાનું સુંદર નકશીકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે રામસિંહ માલમે. કચ્છ જિલ્લાના વિમલમાં ભારતકામ, સ્થાપત્ય જેવા અનેક કાર્યો માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. ભુજમાં આવેલો આયના મહેલ કોણે બંધાવ્યો હતો? ભુજમાં આવેલો આયના મહેલ છે એ રામસિંહ માલમે બંધાવ્યો હતો. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ મિત્રો, કે ભારત વર્ષમાં 4 મઠોની સ્થાપના કોણે કરી? તો કે શંકરાચાર્યે.
ભારતીય માન્યતા પ્રમાણે ગુજરાતમાં જ્યોતિર્લિંગો કેટલા છે? તો કે બે. પ્રશ્ન ત્રણ, સિદ્ધપુરમાં આવેલો રુદ્રમાલય કોણે બંધાવ્યો? તો કે મૂળરાજ સોલંકીએ. પણ યાદ રાખજો મિત્રો, તમને એવું પૂછાય કે એનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો કે સિદ્ધરાજ જયસિંહે. પાટણની રાણકી વાવ કેટલા માળ ઊંડી છે? પાટણની રાણકી વાવ છે એ 7 માળ ઊંડી છે, જ્યારે અડાલજની વાવ છે જે ગાંધીનગરમાં આવેલી છે મિત્રો એ 5 માળ ઊંડી છે. પ્રશ્ન 5, પાટણની રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે દરજ્જો મળ્યો હતો? યાદ રાખજો મિત્રો, ઈસવીસન 2014માં. તો મિત્રો હવે મળીશું પછીના વિડીયોમાં. આ ચેપ્ટરની અંદર ચેપ્ટર 1નું બધું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે બધા આવરી લીધા છે, શિલ્પ અને સ્થાપત્યને લગતા, જે આવનારી બિનસચિવાલયની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તેમાં ગુજરાતનો ઇતિહાસ પ્લસ ગુજરાતની સંસ્કૃતિ છે એ 25 માર્કનું પૂછાવાનું છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.